હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં પનીર ટિક્કા મસાલાની સબ્જી, જેને તમે જો એકવાર આ રીતે બનાવીને ખાઈ લેશો તો આંગળા ચાટતા રહી જશો આ એટલું ટેસ્ટી શાક બને છે. રેસ્ટોરન્ટમાં આ શાક ઘણું મોંઘું પણ મળે છે અને ઘણીવાર તો ગ્રેવી પણ વાસી હોય છે. તો આજે આપણે ઘરે જ એકદમ ઓછા ખર્ચમાં અને હાઇજેનિક રીતે રેસ્ટોરન્ટ જેવું જ આ ટેસ્ટી શાક બનાવીશું, જેને ખાઈને કોઈ પણ તમારા વખાણ કરતા નહીં થાકે, કારણ કે પરફેક્ટ માપથી આ શાક આજે આપણે બનાવવાના છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે પનીરને મેરિનેટ કરી લઈશું. તો એ માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલું પનીર લીધું છે. અમૂલના જ પનીરનો મેં યુઝ કર્યો છે. હવે આની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલો શેકેલો બેસન ઉમેરી દઈશું. કાચો બેસન બિલકુલ પણ યુઝ નથી કરવાનો, તવા ઉપર કે પેનમાં થોડો ધીમા તાપે શેકીને જ લેવાનો છે. હવે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલું આપણે મીડિયમ ખાટું દહીં ઉમેરીશું. 1 ચમચી જેટલી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું આપણે એમાં તીખું લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી એમાં આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું. અહીંયા મેં એવરેસ્ટનો લીધો છે. કલર માટે આપણે એમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. સાથે જ 1 ચમચી આપણે એમાં તેલ ઉમેરી દઈએ. હવે આપણે એમાં લીંબુનો રસ ઉમેરીશું. તો 1/2 નંગ લીંબુનો રસ આપણે એની અંદર નીચવી દઈશું. એના બિયા ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવું. સ્વાદ મુજબ આપણે એમાં મીઠું એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું. જો ચમચીથી મિક્સ કરવામાં તમને પનીર તૂટતું હોય એવો ડર લાગતો હોય તો તમે હળવા હળવા હાથે પણ એને મિક્સ કરી શકો છો. તો અહીંયા હું પણ એને હાથથી જ મિક્સ કરી લઉં છું. મસાલા જે છે પનીર ઉપર સરસ કોટ થઈ જવા જોઈએ. પનીર બિલકુલ પણ સૂકું ના દેખાવું જોઈએ, એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો સરસ મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ઢાંકીને 20-25 મિનિટનો રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. તો એ માટે ગેસ ઉપર એક પેનમાં આપણે બસ 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં કાંદા, ટામેટાં અને કેપ્સિકમ, જેને મેં ક્યુબ કટ કરીને લીધા છે, એ સાંતળવાના છે. તો અહીંયા મેં 20-22 જેટલા ટુકડા કાંદાના લીધા છે. એને બસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર 1-2 મિનિટ માટે સાંતળીને કાઢી લેવાના છે. તમે ચાહો તો ત્રણેયને સાથે પણ એડ કરીને 1-1.5 મિનિટ માટે સાંતળી શકો છો. અહીંયા મેં અલગ અલગ એડ કર્યા છે. તો કાંદા 1 મિનિટ આપણા સાંતળાય એ પછી આપણે એને બહાર કાઢી લઈશું. અને સેમ એ જ રીતે આપણે કેપ્સિકમને પણ 1-1.5 મિનિટ સાંતળીને બહાર કાઢી લેવાના છે. સાતથી 8 ટુકડા મેં અહીંયા ક્યુબ કટ કરેલા ટામેટા લીધા છે, જેના બિયા મેં કાઢી લીધા છે. એ પણ આપણે એડ કરીને 30-40 સેકન્ડ સાતડીને બહાર કાઢી લઈએ, કારણ કે પછીથી બધું ગ્રેવીમાં પણ ચડશે એટલે થોડું થોડું કાચું હોઈને જ આપણે બહાર કાઢી લેવાનું છે. તો ટામેટા પર આપણા સતરાઈ ગયા છે. 30-40 સેકન્ડ બસ મેં એને સોટે કર્યા છે, કારણ કે એકદમ જલ્દી ચડી જાય છે. તો એને પણ આપણે બહાર કાઢી લઈએ. અને હવે આ બધી જ વસ્તુને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણે સેમ પેન જ યુઝ કરીશું. તો ફરીથી સેમ પેનમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલા ઉમેરવાના છે, જેમાં અહીંયા 1 ચમચી મેં જીરું લીધું છે. 1 નાનું ફૂલ બાદ્યું એટલે કે સ્ટાર ફૂલ લીધું છે. સાથે જ 1 ડગ્ગર ફૂલ લીધું છે, જે આ રીતનું દેખાય છે, તમને કોઈ પણ મસાલાની દુકાનમાં સરળતાથી મળી જશે. 1 નાનું ફૂલ જાવંત્રીનું, 3 લવિંગ, 1 નાની કાળી ઈલાયચી, 1 તમાલપત્ર અને 1 તજનો ટુકડો લીધો છે 1 ઇંચનો. આ બધું જ એડ કરીને આપણે 1-1.5 મિનિટ માટે બધું સાંતળી લેવાનું છે. 1-1.5 મિનિટ આપણા ખડા મસાલા સાંતળાઈ જાય એ પછી આપણે એની અંદર કાંદા એડ કરીશું. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ગ્રામમાં 220 ગ્રામ જેટલા કાંદા મોટા મોટા ટુકડામાં જ કાપીને લીધા છે, એ એડ કરી દઈએ. હવે આ કાંદાને આપણે બરાબર મિક્સ કરીને 5-6 મિનિટ માટે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. તો 5-6 મિનિટ પછી તમે જોઈ શકો છો કાંદા આપણા થોડા સોફ્ટ અને લાઇટ બ્રાઉન પણ થઈ ગયા છે. તો હવે આની અંદર આપણે 150 ગ્રામ જેટલા મોટા ટુકડામાં કટ કરેલા ટામેટા ઉમેરી દઈશું. કાંદા અહીંયા થોડા વધારે અને ટામેટા થોડા ઓછા યુઝ કરવાના છે. તો આને પણ બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને 4-5 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી બંને સાથે જ સોફ્ટ થઈ જાય. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા કાંદા ટામેટા બંને સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને આને આપણે સેમ પ્લેટમાં કાઢીને ટોટલી ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એ પછી જ આપણે એને પીસવાનું છે. ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો ત્યાં સુધીમાં ગેસ ઉપર એક નોનસ્ટિક તવો મેં ગરમ કરવા મૂક્યો છે. એના ઉપર 1 ચમચી આપણે તેલ સ્પ્રેડ કરી દઈશું. આપણે જે પનીર મેરિનેટ કરવા રાખ્યું હતું એને 1/2 કલાક થઈ ગયો છે. તો હવે આપણે એને તવા પર શેકવાનું છે.
તો બધું જ પનીર આપણે તવા ઉપર મૂકીને છૂટું છૂટું કરી લેવાનું છે, ચોંટેલું ના રહેવું જોઈએ. અને એકદમ ધીમા તાપે આપણે બધી જ બાજુથી ફેરવતા રહીને થોડું થોડું એને શેકી લેવાનું છે. પનીર બળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે બેસન અને દહીં એડ કર્યું છે તો પનીર એકદમ જલ્દી બળી શકે છે. એટલે અમુક અમુક સેકન્ડ પછી એને ફેરવતા જ રહેવાનું છે, જેથી ચારેય બાજુથી ઇવનલી એ થોડું થોડું શેકાઈ જાય. આ મેરિનેટ કરેલું પનીર તમે એમનેમ પણ શેકીને ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગે છે. બધી જ બાજુથી આપણે આ રીતે એને ફેરવતા ફેરવતા શેકી લઈએ. તો પનીર આપણું બંને બાજુથી બધી જ બાજુથી શેકાઈ જાય ચારે બાજુથી, તો આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો એક એક ટુકડો પનીરનો હવે છૂટો થઈ ગયો છે. હવે અહીંયા મેં એક મોટું મિક્સર જાર લીધું છે, જેમાં મેં સિંગદાણાનો જ પાવડર કર્યો હતો, તો જારને મેં ધોયું નથી કારણ કે સિંગદાણાનો જ પાવડર ચોંટેલો છે એટલે વાંધો નહીં. તો કાંદા ટામેટા આપણા ઠંડા થઈ ગયા છે, તો ખડા મસાલા સાથે જ આપણે એને જારમાં એડ કરીને પીસવાનું છે. જો તમે ખડા મસાલા કાઢી લેશો તો ગ્રેવીનો ટેસ્ટ બિલકુલ પણ રેસ્ટોરન્ટ જેવો નહીં આવે, એટલે જે ખડા મસાલા એડ કર્યા હતા એની સાથે જ એને પીસવાનું છે. પણ બસ જે ક્વોન્ટિટી મેં બતાવી હતી એનાથી વધારે કંઈ પણ એડ ના કરવું. ખાસ કરીને જાવંત્રી જો વધારે પડી ગઈ તો આખો શાકનો સ્વાદ બગડી જશે, એટલે જેટલું મેં કહ્યું હતું એટલા જ ખડા મસાલા એડ કરવા. પીસતી વખતે અડધો કપ પાણી એડ કરીને સ્મૂધ આપણે એને પીસી લેવાનું છે. તો આપણી ગ્રેવી જે છે પેસ્ટ બનાવીને તૈયાર છે કાંદા ટામેટાની, તમે જોઈ શકો છો. હવે મેં ફરીથી ગેસ ઉપર સીમ જ પેન લીધું છે, એની અંદર એક ટેબલસ્પૂન આપણે તેલ એડ કરી દઈએ અને 3 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું. હવે સ્ટીમ પેન જ યુઝ કર્યું છે, તો જે કંઈ પણ ચોંટેલું છે બળી ના જાય માટે તરત જ આપણે તેલ અને બટરને આખા પેનમાં રીતે ફેલાવી દઈશું, એટલે બળે નહીં. હવે એમાં આપણે 1/2 ટેબલસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને 1 મિનિટ એને આપણે સાંતળી લઈએ ધીમા તાપે. 1 મિનિટ પેસ્ટ સંતળાયા પછી જે આપણે મિક્સરમાં પીસીને અત્યારે ગ્રેવી રેડી કરી હતી એ એડ કરી દઈશું અને બરાબર એને મિક્સ કરી લઈશું. સાથે જ આપણે સૂકા મસાલા પણ આ સ્ટેજ ઉપર જ એડ કરી દઈએ. તો એમાં 1 ચમચી મેં તીખું મરચું એડ કર્યું છે, 5 ચમચી હળદર ઉમેરી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, જેનાથી કલર ગ્રેવીનો સારો આવે છે. 1 ચમચી કિચન કિંગ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. તો બરાબર મિક્સ કરીને આપણે હવે થોડું એની અંદર પાણી ઉમેરીશું. તો મિક્સર જારમાં જ મેં 1/2 કપ પાણી એડ કરીને એ જ પેનમાં એડ કરી દીધું છે. હવે આપણે ઢાંકીને 5 થી 6 મિનિટ માટે ગ્રેવીને ચડવા દેવાની છે. 5 થી 6 મિનિટ ગ્રેવી ચડે એ પછી આપણે એમાં કાજુ અને મગજતરીની પેસ્ટ ઉમેરીશું. તો 20 ગ્રામ કાજુ અને 15 ગ્રામ મગજતરીના બીજને 10 મિનિટ ગરમ પાણીમાં પલાળીને એ જ પાણી સાથે અને પીસીને પેસ્ટ કરી હતી. 1 ટેબલસ્પૂન ઘરના દૂધની ફ્રેશ મલાઈ ઉમેરી છે અને 3 ટેબલસ્પૂન જેટલો મોળો માવો એડ કર્યો છે. કાજુ મગજતરીની પેસ્ટ મલાઈ અને માવાથી ગ્રેવીનો ટેસ્ટ બિલકુલ રેસ્ટોરન્ટ જેવો જ રીચ આવશે, તો એમાંથી કંઈ પણ સ્કીપ ના કરવું. હવે આપણે તેલ છૂટે નહીં ત્યાં સુધી 5 મિનિટ એને થવા દઈશું. 5 મિનિટ કૂક કર્યા પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી ઉપર થોડું થોડું તેલ છૂટી ગયું છે. વચ્ચે એકાદ વાર 2 મિનિટ પછી મિક્સ કરી લેવાનું છે, જેથી ગ્રેવી તળિયામાં ચોંટે નહીં. તો કાંદા ટામેટા અને કેપ્સિકમ જે સેલો ફ્રાય કર્યા હતા એ ઉમેરી દઈશું. પનીર જે મેરિનેટ કરીને આપણે શેકીને રાખ્યું હતું એ પણ એડ કરી દઈએ. 3 ટેબલસ્પૂન જેટલું આપણે એમાં છીણેલું પનીર ઉમેરીશું. 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, જેને થોડી મેં પેનમાં શેકી લીધી હતી, એ આપણે હાથથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈએ. હવે બધું જ બરાબર મિક્સ કરીને આપણે ફાઇનલી 4 થી 5 મિનિટ માટે શાકને કૂક થવા દેવાનું છે. તો ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે જોઈ જ શકો છો ઘણી ગાઢી છે, તો જરૂર મુજબ આપણે એમાં પાણી એડ કરીશું. અત્યારે હું 1/2 કપ એમાં પાણી એડ કરું છું, 100 ml જેટલું. ફરીથી એને મિક્સ કરી લઈએ આપણે. પાણી મને હજી પણ થોડું ઓછું જ લાગે છે, તો 1/2 કપ પાણી મેં બીજું એડ કર્યું છે. હવે બરાબર મિક્સ કરીને આપણે 4 થી 5 મિનિટ માટે તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આ શાકને કૂક કરીશું. પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે. આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટિક્કા મસાલાનું શાક બનીને તૈયાર છે. ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ અહીંયા પરફેક્ટ જ દેખાય છે. તો છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ અને આ શાકને હવે આપણે સર્વ કરી લઈશું. જ્યારે તમે રેસ્ટોરન્ટમાં આ શાક ઓર્ડર કરો છો કે પછી પાર્સલ મંગાવો છો ઘરે, ત્યારે એ લોકો ઉપરથી થોડું તેલ અને બટર ગરમ કરીને એડ કરીને આપે છે. પણ અહીંયા મેં તેલ એકદમ વધારે એડ નથી કર્યું, તો પણ આ શાક એકદમ ટેસ્ટી બન્યું છે. એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ગરમા ગરમ રોટલી, ભાખરી, તંદૂરી નાન કે કુલચા સાથે તમે આને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે.
તો શાકને ગાર્નિશ કરવા માટે તમે ટામેટા, કેપ્સિકમ અને પનીરના ટુકડા જ અંદરથી લઈને ઉપર ગાર્નિશ કરી શકો છો. ઉપરથી થોડું છીણેલું પનીર એડ કરીશું અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા.